ને મિત્રો મજામાં મિત્રો રેલવે બોર્ડમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ. એની અંદર તમને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ નીચેની સંખ્યાને ઉત્તરતા ક્રમમાં ગોઠવવાના અને ત્યારબાદ ત્રીજી સંખ્યાનો વચ્ચેનો અંક કયો. મિત્રો તમે જોવો જો 1 2 3 4 ને 5 પાંચ સંખ્યા છે એને આપણે ઉત્તરતા ક્રમમાં ગોઠવવાની છે અને જે ત્રીજી સંખ્યા હશે ને એનો વચ્ચેનો અંક જોઈએ છે. તમે તરત જ કહો સર આમાં મોટામાં ઉત્તરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા કોણ દેખાય છે? તો તમે કહેશો સર આ દેખાય છે. લેની યાર આપણે કઈ લેવા દેવા નથી. પછી કોણ દેખાય છે? 269 269. તમે તરત કહેશો આ. પછી ત્રીજી બરાબર, બસ. તો એમાં વચ્ચેની સંખ્યા તો કે 5. કામ પતી ગયું છે મિત્રો. આટલી ઝડપથી તમે આ જવાબ લખી શકો છો. છે ને સહેલું, બસ ઉતાવળ કરવાની પણ સાચી ઉતાવળ, કારણ કે જવાબ આપણો સાચો હોવો જોઈએ. જોઈએ નેક્સ્ટ. મિત્રો ફરીથી જે એબીસીડી આધારિત પ્રશ્ન છે કે જે શ્રેણી આપી છે અને શ્રેણીમાં તમારે અહીં શું આવશે એ તમારે નક્કી કરવાનું છે, ત્યારે આપણી સ્પીડ હોવી જોઈએ કે સાચી એબીસીડી ઝડપથી લખી શકીએ. તો આ દાખલાની અંદર એક માર્ક ઝડપથી તમને મળી શકે છે. બસ સ્પીડથી તમારી એબીસીડી સાચી હોવી જોઈએ. જુઓ ભાઈ મારી સ્પીડ કેવી છે, લખાઈ ગઈ ને મિત્રો. હવે જો તમે જુઓ છો કે અહીંયા એલ છે, પછી એમ છે, પછી એન છે, પછી ઓ. ચલો આપણે જોઈએ, એલ છે, પછી એમ છે, પછી એન છે. જુઓ જોઈએ, હા ગાડી વ્યવસ્થિત ચાલી રહી છે. તો હવે કોણ આવે? પી. ચલો પહેલું પી હોય એવું, આ છે, આ છે, બધાય છે. ચલો જવા દે. પછી એક્સ છે, પછી ટી છે. ચલો એક્સ ક્યાં? આ એક્સ. એક્સ પછી કોણ છે? તો એક્સ પછી ટી છે. ઓકે, ટી પછી કોણ છે? ટી પછી પી છે. ઓકે, તો એનો અર્થ કે જો ત્રણને જવા દીધા, અહીંયા ત્રણને જવા દીધા, તો હજી જુઓ જોઈએ, ત્રણને જવા દો જોઈએ. તો એલ છે, તો જુઓ જી પી પછી એલ છે. હા, તો હજી ત્રણને જવા દો તો કોણ આવશે? એચ. તો પી પછી એચ ક્યાં છે? બસ કામ પતી ગયું મિત્રો. હવે આગળ કઈ ચેકિંગની જરૂર નથી, કારણ કે પી અને એચ છે એવું તો ખાલી બસ એક જ જગ્યાએ છે. તો આ રીતે તમે સ્પીડ મેળવી શકો છો. પણ એબીસીડી ઝડપથી એક પ્રેક્ટિસ ઘરે કરી લેવાની તો કઈ ભાર નહીં લાગે આટલી લખતા. હા, કંઈ એક પણ અંક રહી ન જવો જોઈએ. એટલા માટે હું પ્રેક્ટિસની વાત કરું છું. કે એક જગ્યાએ જો કંઈક ગડબડ થઈ ગઈ, ઉતાવળમાં કંઈક ભૂલ થઈ ગઈ, તો તમારો આ પછી સમય લઈ જાય છે અને આપણો દાખલો ખોટો પડે. તો મિત્રો મજા આવે એવું છે ને? તો અમે તો કહેતા હતા કે હમણાં જ કોઈ એક બેન કહેતા હતા, સર કે સ્ટાફ સિલેક્શનમાં પરીક્ષા દેવામાં બહુ મજા આવે, બધું રિઝનિંગ આવડી ગયું. હે, તો રિઝનિંગ આવડી જ જાય એવું છે, આમાં કંઈ નવું હોતું જ નથી. તો રેલવે બોર્ડની અંદર આવતે લાખોની સંખ્યાની અંદર જ્યારે આ ભરતી આવી છે, તો આપણે લોકો બધા સરસ પ્રયાસ કરો કે જેથી કરીને બસ આપણું કામ થઈ જાય. મિત્રો તમે એ તો જોતા હશો કે નિયમિત રૂપે તમારા માટે વિડીયોઝ તૈયાર કરવા હે ને, તો તમારે જોવાનું કે ભાઈ નિયમિત મહેનત થાય છે કે કેમ. જે લોકો નિયમિત કામ કરી જ રહ્યા છે, રિયલ કામ કરી રહ્યા છે, એ જરૂરથી મને કોમેન્ટ્સમાં લખતા રહેજો. મને પણ ખબર પડે કે કેટલા લોકો ઉત્સાહભેર આપણી સાથે જોડાઈ ગયા છે. બે લિફ્ટની અંદર બધાએ સરસ મજાના મને કોમેન્ટ્સ લખી છે, પાસ થઈ ગયા છે, અને ફરીથી હું અભિનંદન આપું છું. અને લોકો શેર કરી રહ્યા છે કે સરદ મેસના બધા આવે તો સમ આવડી જાય છે, તો એ બહુ સારી વાત છે. તો તમે લોકો પણ બસ બધાને જાણ કરતા રહો અને નવી એક્ઝામ છે જે આવવાની છે, આવનાર એક્ઝામ છે, એમાં પણ આપણે કામ તો જાજુ બધું કરવાના જ છીએ. તો મિત્રો બસ આનંદથી જોડાતા રહ્યો, લાઈક કરું, કોમેન્ટ્સ લખવી એ જરૂરથી કરતા રહ્યો, કારણ કે એના દ્વારા જ મને ખ્યાલ આવે કે કેટલા લોકો નવા છે, કેટલા જોડા. જૂના લોકો તો સવારના 3:15 વાગે પણ આપણા વિડીયો જોઈ રહ્યા છે. કેટલાક લોકો હજી મારા વિડીયો નથી મૂકાણા તો લખી રહ્યા કે સર હવે આંખ દુખી ગઈ છે જલ્દી મૂકો. તો વિડીયોમાં ક્યારેક 9:30 9:10 એવું થઈ જાય છે. પણ મિત્રો હું ગમે એમ કરી અને બારગામ હો તો પણ મારો પ્રયાસ એવો રહે છે કે તમને લોકોને એટલીસ્ટ વિડીયો આપું. તો જો હું આટલી મહેનત કરું છું તો મિત્રો તમારે મહેનત કરવી જોઈએ કે નહીં? યસ, તો તમારા માટે હું મહેનત કરતો તો તમારે તમારા માટે તો એટલીસ્ટ કરવી જોઈએ, તમારા માટે, તમારા ફેમિલી માટે. તો જીવનમાં આગળ વધવા માટેનો આ જ એક રસ્તો બેસ્ટ છે. ઘણાની ડિમાન્ડ છે કે સર મોટિવેશનલ વિડીયોઝ મૂકો, તો હું એ દિશામાં પણ વિચારું છું તો જરૂરથી મૂકીશ. બસ તમારું કામ ચાલુ રાખજો, બધાને જોડતા રહેજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.